नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात में विज्ञान विषय में प्रकरण नंबर एक वनस्पति में पोषण एना भाग एक विषय आप जोईशु। तो वनस्पति में पोषण, वनस्पति पोतानो खोराक बनावे छे। पोषण एटले खोराक। आपणे मनुष्य छे, मनुष्य ने आ पोषण शेमांथी मळे छे? खोराकमांथी। अने मनुष्य खोराक शेमांथी मळे छे? वनस्पतिमांथी। एटले एनो मतलब कि वनस्पति पण पोतानो खोराक तो बनावतो छे ने, ए पण पोतानो पोषण तो मेळवे छे ने, કેમ કે એને પણ વૃદ્ધિ અને વિકાસ, વનસ્પતિ પણ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે। ઝાડ છે દિશે દિશે મોટું થતું જાય છે, તો એ પણ પોતાનો વૃદ્ધિ અને વિકાસ સાધે છે અથવા કરે છે, તો એને પણ પોષણ મેળવવું પડે, એને ખોરાક મેળવવો પડે। તો એ કઈ રીતે ખોરાક મેળવે છે અથવા ખોરાક બનાવે છે એ આપણે આ પાઠની અંદર, વનસ્પતિમાં પોષણ એ પાઠની અંદર જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છઠ્ઠા ધોરણની અંદર ભણ્યા હતા કે આપણે જે ખોરાક છે એ ખોરાકની અંદર આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, ખનિજસારો આ બધા જ ઘટકોની જરૂર પડે છે। અને આ જે બધા જ ઘટકો છે એ બધા ઘટકોને પોષક ઘટકો તરીકે ઓળખવામાં આવે છે અથવા પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજસારો આ બધા શું છે? પોષક તત્વો। એને પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। તો એમ કહેતી કે આ બધા ખોરાકના ઘટકો છે અને આ ખોરાકના ઘટકોને પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજસારો, તમે રોટલી ખાઓ છો એમાંથી કાર્બોદિત મળે છે, ભાત ખાઓ છો એમાંથી કાર્બોદિત મળે છે, શાક વઘારા માટે તેલ અથવા ઘી ખાઓ છો અથવા દૂધ ખાઓ છો તો એની અંદરથી ચરબી મળે છે, શાકભાજીમાંથી, લીલા શાકભાજીમાંથી તમને અલગ અલગ પ્રકારના ખનિજસારો મળે છે, વિટામિન પણ શાકભાજીમાંથી મળે છે, બીજી ઘણી એવી જે રોજિંદા જીવનની વસ્તુ આપણે ખાઈએ છીએ એની અંદર પણ વિટામિન્સ મળે છે। તો આ જે આહારના જે ઘટકો છે એને પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે। હવે એમ કહેતી કે વનસ્પતિની અંદર પોષણના પ્રકારે, જે પોષણ છે એ પોષણને આધારે બે પ્રકાર પડે છે। તો બીજા ટોપિકની આપણે વાત કરીએ, પોષણના પ્રકાર, ખોરાકને આધારે પોષણના પ્રકાર। તો વનસ્પતિમાં પોષણના પ્રકાર, વનસ્પતિના અંદર પોષણના પ્રકારમાં જે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા। કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। પણ એમ કહે છે કે મનુષ્યને જે પ્રાણીઓ છે એ વનસ્પતિ પર આધારિત છે, એટલે કે મનુષ્ય અને પ્રાણીઓ છે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી। તો આમ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે। પોષક તત્વો છે જે આ વાત કરીને, આ પોષક તત્વો, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજસારો, એ શરીરની વૃદ્ધિ, વિકાસ, એની જૈવ રાસાયણિક ક્રિયાઓ વગેરે માટે એમ કહે છે કે ખોરાકમાં પોષક તત્વો હોવા જરૂરી છે। આગળ વાત કરીએ તો એમ કહેતી કે પોષણ એટલે શું? વાત કરી કે વનસ્પતિમાં પોષણ, તો પોષણ એટલે એમ કહે છે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની। પોષણ
सजीवों द्वारा खोराक लेवानी अथवा ग्रहण करवानी अने तेनो उपयोग में लेवानी प्रक्रिया ग्रहण करवानी अने उपयोग में लेवानी क्रिया ने पोषण कहे छे। શું કહેવાય? ફરીથી જોઈએ કે સજીવો દ્વારા ખોરાક લેવાની અથવા ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે, અને સજીવો અને જે પ્રાણીઓ છે એ આ ખોરાક દ્વારા જ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે। હવે પોષણ છે, પોષણના બે પ્રકાર છે। એક स्वावलंबी पोषण अने बीजू परावलंबी पोषण। परीक्षा में तमारे तफावत पण पूछाय तो ध्यान रखवानुं। पोषणना बे प्रकार छे, खोराकने आधारे पोषणना बे प्रकार, स्वावलंबी पोषण अने परावलंबी पोषण। एमां पहेली बात करी स्वावलंबी पोषण, तो वनस्पति छे ए सूर्यप्रकाशनी हाजरीमां वातावरण में रहेला कार्बन डाइऑक्साइड अने वनस्पतिना मूळ द्वारा शोषायेला जे पाणी छे ए पाणीनो उपयोग करी पोतानो खोराक जाते बनावे छे। फरीथी वनस्पति ए सूर्यप्रकाशनी हाजरीमां वातावरण में रहेलो कार्बन डाइऑक्साइड अने मूळ द्वारा शोषायेला पाणीनो उपयोग करी अने पोतानो खोराक जाते बनावे छे, अने आ रीते आ जे प्रक्रिया छे ए प्रक्रियाने प्रकाश संश्लेषणनी प्रक्रिया कहे छे। फोटोसिंथेसिस कई प्रक्रिया? प्रकाश संश्लेषण प्रक्रिया कहे छे। कोनी अंदर? वनस्पति। ले टूंक में कही है तो वनस्पति पोतानो जे खोराक बनावानी जे क्रिया छे ए खोराक बनावानी वनस्पति में जे क्रिया छे एने प्रकाश संश्लेषण क्रिया तरीके ओळखवामां आवे छे। आम वनस्पति जे पोतानो खोराक जाते बनावतो होवाथी केवुं पोषण धरावे छे? स्वावलंबी पोषण धरावे छे। केवुं? स्वावलंबी पोषण धरावे छे। तो परीक्षा में तमारे कारण पण पूछाय कि वनस्पति स्वावलंबी पोषण धरावे छे अथवा वनस्पति स्वावलंबी छे, तो ख्याल आयो? तो तमे लखी शको। हवे पोषणनो बीजो प्रकार छे परावलंबी पोषण। तो कि आ वनस्पतिए जे खोराक बनावे छे सूर्यप्रकाशनी हाजरीमां कार्बन डाइऑक्साइडनो उपयोग करी अने पाणीनो उपयोग करीने पोतानो खोराक जाते बनावे छे एना ऊपर कोण आधारित छे? आपणे, एटले के मनुष्य अने प्राणीओ। तो एम कहेवाय कि जे सजीवो खोराक माटे वनस्पति पर आधार राखे छे तेवा सजीवोने परावलंबी, तेवा सजीवोना पोषणने अथवा तेवा सजीवोने परावलंबी सजीवो कहे छे, अने आ परावलंबी पोषण धरावता सजीवोने अथवा परावलंबी प्रक्रिया धरावता सजीवोने सजीवोनी प्रक्रियाने परावलंबी पोषण तरीके ओळखवामां आवे छे। એટલે વનસ્પતિ ખોરાક બનાવે અને વનસ્પતિ ઉપર આપણે મનુષ્ય, આપણે ઘઉં, મકાઈ, બાજરી એ આપણે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ અથવા પ્રાણીઓ। તો વનસ્પતિ પર આધાર રાખતા જે પ્રાણીઓ છે એને પરાવલંબી પ્રાણીઓ કહે છે, અને પરાવલંબી જે પોષણ ધરાવતા પ્રાણીઓ છે એને પરાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે પોષણના બે પ્રકાર, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। परावलंबी पोषण की अंदर एम कहते कि मृतोपजीवी पोषण पण आवे। वृक्ष होय, गणित वृक्ष पर पीळा कलर की जे वेल जोवा मळे छे, अमरवेल, तो ये अमरवेल छे ने पोतानो खोराक एना पर आधारित होय छे। एटले ए वृक्षमांथी पोतानो खोराक मेळवी अने वृद्धिने विकास पामी अने झाड़नी आजूबाजू वींटळाई जाय। ब्रेड होय, ब्रेडनो टुकड़ो, तो एना पर फूग लागे छे, तो फूग एमांथी पोषण मेळवे छे। तो ये पण आ एक प्रकारनुं परावलंबी पोषण ज छे। मृतोपजीवी पोषण, परावलंबी पोषण, एने परावलंबी पोषण तरीके ज ओळखवामां आवे, एने मृतोपजीवी तरीके पण ओळखवामां आवे छे। तो आ प्रकारना जे पोषण छे ए परावलंबी पोषण तरीके ओळखवामां आवे छे। अहींया दाखला तरीके लखी शकाय अमरवेल अने ब्रेड पर थती फूग अमरवेल ने ब्रेड पर थती फूग कोषो। हवे आनी अंदर एक थोड़ो
नानो एक टॉपिक आप्यो छे पेज नंबर 2 पर कोषो। तो आपणुं जे शरीर छे ए अलग अलग एकमोथी बनेलो छे। कोष होय, कोष भेगा थईने पेशी बने, पेशी भेगू थई अने एक अंग बने, घणा बधा अंग बनीने तंत्र बने, घणा बधा तंत्र बनी अने आपणुं आ मानव शरीर बने छे। जेवी रीते घर होय तो घरनी अंदर ईंटो होय, ईंटोमांथी रूमो बने, घणा बधा रूमो बनी अने घर बने। એવી રીતે આપણું શરીર પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક ઇમારતનું બનેલું છે। હવે આપણા શરીરની અંદર કોષો રહેલા છે, તો એમ કહે છે કે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું છે, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે। આ જે સજીવ શરીર છે એ નાના, ખૂબ જ નાના એકમોનું બનેલું છે। સજીવ શરીર ખૂબ જ નાના એકમોનું બનેલું છે, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે। અને આપણા શરીરની અંદર અસંખ્ય કોષ હોય છે। આની અંદર આપણે એક આકૃતિ જોઈએ। આવી રીતે તરંગી દિવાલો અંદર જોવા મળે છે। બરાબર છે, આપણા શરીરની અંદર આપણે નાના એકમોનું બનેલું હોય તો આ ગાલના કોષની આપણે આકૃતિ છે। આની અંદર એક ઘટ, મધ્યમાં એક ઘટ ગોળ ભાગ જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। પછી આ જે કોષ કેન્દ્ર છે એની આજુબાજુ જેલી જેવું એક પ્રવાહી દ્રવ્ય જોવા મળે છે, અને આ જે જેલી જેવું પ્રવાહી દ્રવ્ય હોય છે એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે। આ જે ટપકા સ્વરૂપે દર્શાવેલું છે એ શું છે? કોષરસ। અને કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે। આ જે કોષ છે એ કોષ આજુબાજુ એક પાતળા આવરણથી આવૃત હોય, અહીંયા આ જે દેખાય છે આ કોષ છે એની આજુબાજુ આ એક પાતળું આવરણ આવેલું હોય છે, અને જે પાતળું આવરણ છે જેને કોષરસ સ્તર તરીકે ઓળખવામાં આવે છે। કયા નામે? કોષરસ સ્તર। તો આમ આજે ગાલના કોષની અંદર કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ સ્તરની રચના જોવા મળે છે। એટલે આજે જેવી રીતે આપણું સજીવ શરીર કોષનું બનેલું હોય છે, એવી રીતે વનસ્પતિમાં પણ જે પર્ણ છે એ પર્ણની અંદર પર્ણરંધ્ર આવેલું હોય છે, અને એ પર્ણરંધ્રની અંદર રહેલું જે હરિતકણ છે એ હરિતકણ રંજક દ્રવ્ય ધરાવે છે। લીલું હરિતકણ હોય છે એ હરિતકણ, જેને ઇંગ્લિશમાં ક્લોરોફિલ કહે છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે। તો આગળનો હવે ટોપિક છે પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા।
બરોબર છે. હવે આ વનસ્પતિમાં ખોરાક વનસ્પતિમાં ખોરાક પણમાં બને છે, માટે આ જે પર્ણો છે એ પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે અથવા ખોરાકનું એમ કહે છે કે કારખાનું તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયાની અંદર ઘણા બધા કાચા માલનો ઉપયોગ કરે છે. કાચા માલ તરીકે એમ કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે અને મૂળ દ્વારા પાણીનું પણ શોષણ કરવામાં આવે છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના શોષણ દ્વારા તેમજ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે જમીનમાં રહેલા પાણીને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પણ થાય છે. કે જે જમીનની અંદર રહેલા પાણી છે અને બીજા ખનિજ તત્વો પણ છે એનું મૂળ દ્વારા શોષણ થાય છે અને જે વનસ્પતિ છે વનસ્પતિના અલગ અલગ ભાગોમાં એનું વહન થાય છે. હવે વનસ્પતિના પણમાં આવેલા જે નાના છિદ્રો છે, નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. હવે જે વનસ્પતિના પણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે તો એ વનસ્પતિમાં આવેલા નાના છિદ્રોમાં જોઈએ તો એની રચના જોઈએ એને પર્ણરંધ્ર કહે છે. વનસ્પતિના જે પર્ણ છે પર્ણની અંદર નાના છિદ્રો આવેલા હોય છે અને જે આ નાના છિદ્રો છે એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે અને આ રીતે આ જે છિદ્રો છે એ છિદ્રો રક્ષક કોષો દ્વારા રક્ષાયેલા હોય છે, આવરિત હોય છે અને જેને એમ કહે છે કે પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. એની આકૃતિ આપણે જોઈએ આ રીતે પર્ણનો ઉપરનો ભાગ હોય છે. વચ્ચેના ભાગમાં પર્ણરંધ્ર અને આજુબાજુ રક્ષક કોષો હોય છે, બરાબર છે. હવે પર્ણરંધ્ર આ પર્ણની રચના છે, એમાં રક્ષક કોષો અને પર્ણરંધ્ર હોય છે. આ પર્ણરંધ્ર રક્ષક કોષો દ્વારા રક્ષાયેલા હોય છે, આવરિત હોય છે. હવે વનસ્પતિની અંદર નળીની જેમ મૂળ પ્રકાંડને તેની શાખાઓ પર્ણમાં આવેલી હોય છે. કે વનસ્પતિની અંદર જે નાની નાની આપણા શરીરમાં જેમ નળી આવે છે એ રીતે નળીની જેમ મૂળ પ્રકાંડ અને પણ એ અને શાખાઓની અંદર આવી રીતે નાની નાની નળીઓ આવેલી હોય છે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે અને આ જે પોષક તત્વો છે એ કોના સુધી પહોંચે છે, પર્ણ સુધી પહોંચે છે. તો આ રીતે એમ કહે છે કે પર્ણ સુધી પાણી અને ખનિજ તત્વોનું વહન થવાની ક્રિયા પણ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલી છે. હવે આપણે મહત્ત્વની વાત કરીએ કે પર્ણ છે એ પર્ણની અંદર લીલું રંજક દ્રવ્ય ધરાવતું હરિતકણ આવેલું હોય છે. પર્ણમાં લીલું રંજક ધરાવતું શું હોય છે, હરિતકણ હોય છે. અને આ હરિતકણ દ્વારા વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે પર્ણમાં હરિતકણ આવેલું હોય જેને ક્લોરોફિલ કહે છે અને એ લીલા કલરનું હોય છે. તો આ જે હરિતકણ છે એ શું કરે, સૂર્યપ્રકાશ વાતાવરણમાં રહેલો જે સૂર્યપ્રકાશ છે
ये सूर्यप्रकाश तेमज हवामां रहेलो कार्बन डाइऑक्साइड अने जे वनस्पतिना मूळ द्वारा शोषायेलुं जे पाणी छे ए बधानो उपयोग करी अने पोतानो खोराक जाते बनावे छे। अने आम आकत जे खोराक बनावानी जे क्रिया छे जेने प्रकाश संश्लेषण तरीके ओळखवामां आवे छे। एटले अहींया कहे छे के ऊर्जा मेळवी ऊर्जा कार्बन डाइऑक्साइड ने पानी में खोराक बनावामां आवे छे। आम सूर्यप्रकाश की हाजरी में खोराकनुं संश्लेषण थतुं होवाथी तेने प्रकाश संश्लेषण कहे छे के सूर्यप्रकाश की हाजरी में प्रकाश खोराकनुं संश्लेषण थतुं होवाथी। सूर्यप्रकाश की हाजरी में खोराकनुं संश्लेषण थतु होवाथी तेने प्रकाश संश्लेषण कहे छे। वनस्पति सूर्यप्रकाश की हाजरी में पोतानो खोराक बनावे अने आ जे खोराक बनावानी प्रक्रिया छे जेने प्रकाश संश्लेषण तरीके ओळखवामां आवे छे। एटले अहींया जे प्रकाश संश्लेषण की क्रिया में महत्वनो घटक कोण छे सूर्यप्रकाश कोण छे सूर्यप्रकाश माटे सूर्य ए बधा ज सजीवों माटे मुख्य स्रोत तरीके ओळखवामां आवे छे अने अद्वितीय स्रोत सूर्य ने ऊर्जानो मुख्य अथवा अद्वितीय एटले एना जेवी कोई बीजो न होय एवुं एना जेवुं बीजुं न होय तेवुं अद्वितीय स्त्रोत अद्वितीय द्वितीय एटले बीजुं एना जेवुं कोई बीजुं न होय तेवुं स्त्रोत तरीके एने लेवामां आवे छे। विद्यार्थी मित्रों प्रकाश संश्लेषणनी क्रियामां एम कहे छे के प्रकाश वगर आ प्रकाश संश्लेषणनी क्रिया शक्य नथी अने जो वनस्पति प्रकाश संश्लेषणनी क्रिया न करे तो मानव जीवन पण शक्य नथी। हवे एम कहे के प्रकाश संश्लेषणनी क्रिया माटे घणी जग्याए ઘણી વનસ્પતિમાં પણ હોતું નથી પણ એમ કહે છે કે એનું લીલું પ્રકાંડ હોય અને પણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય। દાખલા તરીકે રણપ્રદેશમાં ઉગતી ફાફડાથોરની વનસ્પતિ છે તો ફાફડાથોરની વનસ્પતિની અંદર પ્રકાંડ લીલા કલરનું હોય છે અને પ્રકાંડ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને જે પણ છે એ પણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય જેથી કરીને પાણીનો વ્યય ઓછો થાય એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછી થાય તે બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછી થવાથી પાણી સચવાય વનસ્પતિમાં પાણી સચવાય અને એ એમ કહે છે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે। તો પણ સિવાય એમ કહે છે કે આ જે ફાફડાથોરની વનસ્પતિ છે એની અંદર પ્રકાંડ દ્વારા પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે। હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે પણ છે એ પણના હરિતદ્રવ્ય ધરાવતા જે કોષો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર જે પણ છે એ પણ હરિતદ્રવ્ય ધરાવતા આ વાત કહીને પણમાં હરિત કણ હોય અથવા હરિતદ્રવ્ય હોય હરિતદ્રવ્ય ધરાવતા જે કોષો છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી જે કાર્બોદિત પદાર્થ છે એ કાર્બોદિત પદાર્થ બનાવે છે અને સાથે એમ કહે છે કે ઓક્સિજન પણ મુક્ત કરે છે। તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતમાં એનું સંશ્લેષણ કરે છે। તો આ પણમાં રહેલા હરિતકણ કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતની અંદર એનું સંશ્લેષણ કરે છે એને આપણે એક પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજીએ। ત્યાં લખીએ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સમીકરણ કાર્બન ડાયોક્સાઇડ અને CO2 તરીકે ઓળખવામાં આવે છે પ્લસ પાણી ધેરપોર એમ કહે છે કે અહીંયા સૂર્યપ્રકાશને હરિતદ્રવ્ય પણમાં હરિતદ્રવ્ય જરૂરી છે હરિતદ્રવ્ય ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી। પ્રકાશ સંશ્લેષણ તેમાં કાર્બોદિત પદાર્થ મળે છે
प्लस ऑक्सीजन पर मुक्त थाय छे। फरीथी जे पणमां रहेलू जे आ हरितद्रव्य छे ए प्रकाश संश्लेषणनी क्रियामां વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોજિત પદાર્થ બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરવાથી એમ કહે છે કે જે વાતાવરણ છે વાતાવરણ શુદ્ધ બને છે અને આપણે શ્વાસમાં એટલે કે જે સજીવો છે મનુષ્ય છે એ શ્વાસમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં લઈ શકે છે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણને અશુદ્ધ કરે છે એટલે એનો ઉપયોગ કોણ કરી લે વનસ્પતિ અને વનસ્પતિ વાતાવરણની અંદર ઓક્સિજન છોડે છે જે આપણા શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં બહુ જરૂરી છે તો આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર વનસ્પતિ જે કાર્બોજિત પદાર્થ બનાવે છે અને શક્તિનું નિર્માણ કરે છે અહીંયા એમ કહે છે કે જે સ્ટાર્ચ છે બરાબર છે કે પણમાં સ્ટાર્ચ હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કહે છે પણમાં સ્ટાર્ચ હોવું પણમાં સ્ટાર્ચ હોવું એ પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાબિત કરે છે અને સ્ટાર્ચ છે એ કાર્બોજિત પદાર્થ છે સ્ટાર્ચ એ કાર્બોજિત પદાર્થ છે તો પણમાં રહેલા સ્ટાર્ચનું કાર્બોજિત પદાર્થની અંદર રૂપાંતર થવા માટેનું અહીંયા એક પ્રયોગ છે એ પ્રયોગને આપણે સમજી લઈએ કે સ્ટાર્ચ એ કાર્બોજિત પદાર્થ છે તો કઈ રીતે સ્ટાર્ચ હોય છે અથવા વનસ્પતિમાં સ્ટાર્ચ છે કે નહીં એ આપણે ચકાસવા માટે એક પ્રવૃત્તિ કરીએ તો અહીંયા સાધન સામગ્રીમાં એમ કહે છે કે મોટા પાનવાળા કુંડા ધરાવતો મોટા પાનવાળો એક બે વનસ્પતિના છોડ લેવાના છે મોટા પાંદડા હોય અને સાથે કુંડામાં એ છોડ ઉગાડેલો હોય એવા મોટા પાનવાળા બે છોડ લેવાના છે અને બીજા નંબરમાં આયોડિનનું દ્રાવણ લેવાનું છે હવે સૌપ્રથમ એમ કહેવામાં આવે છે કે જે મોટા પાનવાળો કુંડા ધરાવતો એક છોડ છે એને આપણે સૂર્યપ્રકાશમાં રાખવાનો છે અને મોટા પાન ધરાવતો કુંડાવાળો બીજો જે છોડ છે એને આપણે અંધારામાં રાખવાનો છે 3-4 દિવસ બાદ આજે મોટા પાનવાળો જે સૂર્યપ્રકાશમાં રાખેલો હતો છોડ એના ઉપર આયોડિનના ટીપા નાખવાના છે અને જે અંધારામાં રાખેલો મોટા પાનવાળો કુંડાવાળો છોડ હતો એના ઉપર પણ આયોડિનના ટીપા નાખવાના છે અને બંનેમાં અવલોકન કરવાનું છે અવલોકન કરતાં શું જાણવા મળે છે તો જે સૂર્યપ્રકાશની હાજરીમાં જે છોડ રાખેલો હતો એના જે પાંદડા છે એના ઉપર આયોડિનના દ્રાવણ નાખતા એ જે પાંદડા છે એ ભૂરા કાળા રંગના બને છે અને જે સ્ટાર્ચની હાજરી સૂચવે છે કે એની અંદર સ્ટાર્ચ બનેલ છે એવી હાજરી સૂચવે છે અંધારામાં રાખેલું જે છોડ છે એના પાંદડા ઉપર આપણે આયોડિનના ટીપા નાખશું તો એના ઉપર આવું કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી કાળો રંગ જોવા મળતો નથી એનો મતલબ કે ત્યાં સ્ટાર્ચ હાજર નથી સ્ટાર્ચની ગેરહાજરી છે હવે આ છોડને ફરીથી 2-3 દિવસ માટે તમે સૂર્યપ્રકાશમાં મૂકો અને ત્યારબાદ એના ઉપર આયોડિનના ટીપા નાખશો તો આ જે છોડના પાન છે એના ઉપર પણ કાળો ભૂરો રંગ જોવા મળે છે અને જે આ જે કાળો ભૂરો રંગ છે એવું સાબિત કરે છે કે પણમાં સ્ટાર્ચની હાજરી છે અને સ્ટાર્ચ એક કાર્બોજિતનો પદાર્થ જ છે કાર્બોજિત પદાર્થ છે અથવા એ કાર્બોજિતનો એક પ્રકાર છે તો આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે આ વનસ્પતિ છે એ કાર્બોજિત પદાર્થ બનાવે છે એ આ પ્રવૃત્તિ દ્વારા તમે સમજી શકો છો કે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ એક કાર્બોજિત પદાર્થ જ કહેવાય તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવતું હોવાથી એને
स्वावलंबी तरीके ओळखवामां आवे छे। अने आ स्वावलंबी पोषण धरावती जे वनस्पति छे अथवा जे आ पोषणनी प्रक्रिया छे एने स्वावलंबी पोषण तरीके ओळखवामां आवे छे।